समाचारों मेळवा सब्सक्राइब करी बेल आइकॉन प्रेस करो। જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં સુરેન્દ્રનગરમાં અપાયું આવેદનપત્ર। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ સેલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર કચેરીએ કોંગ્રેસ જિલ્લા પ્રમુખની આગેવાની હેઠળ હોદ્દેદાર અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। જીગ્નેશ મેવાણીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના દલિત સમાજના આગેવાનોએ પોલીસ કામગીરીને વખોડી કાઢેલ છે। ભાજપ દ્વારા બંધારણને ખતમ કરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવાયું કે મધરાત્રિએ આસામ પોલીસ દ્વારા વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડથી કોંગ્રેસના દલિત સમાજના આગેવાનોમાં રોષ ફેલાયેલ છે। આવેદનપત્ર વેળાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, કાંતિભાઈ માસ્ટર, વિપુલભાઈ મકવાણા, એસઆર કુરેશી તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આવેદનપત્ર વેળાએ કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો। મેવાણીની જે ધરપકડ રહી એ માત્ર જીગ્નેશ મેવાણીની ધરપકડ નથી, પણ લોકશાહીનું ગળું ટૂંપવાનો આ અધમમાં અધમ પ્રયત્ન છે। સરકારશ્રીએ જીગ્નેશ મેવાણી માટે એમને સમજ જોઈએ કે માત્ર દલિત સમાજના કોઈ નેતા કે માત્ર ધારાસભ્ય નથી, એ ગુજરાતનો એક્ટિવિસ્ટ ચહેરો છે। અને જે રીતે જે સંજોગોમાં અને જે રીતથી એમની ધરપકડ કરવામાં આવી છે એ લોકશાહીને દબાવી દેવાનો એકદમ હિચકારો પ્રયત્ન છે। અને સમગ્ર ગુજરાત, સમગ્ર યુવા પેઢી બહુ હૃદયપૂર્વક આને વખોડી કાઢે છે। અમારા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની એકાએક કોઈને પણ જાણ કર્યા સિવાય અમારા ધારાસભ્યની જે આસામની પોલીસે આવીને ધરપકડ કરી છે તેના અનુસંધાને આ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અહીંયા કલેક્ટર કચેરીને અમે એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જીગ્નેશ મેવાણી એક યુવાન નેતા, એ કોઈ દલિત સમાજ એક સમાજનો આગેવાન નથી, દરેક સમાજના જે કંઈ લોકશાહી વિરુદ્ધના નિર્ણયો સરકાર કરે એની સામે અવાજ ઉઠાવે એના કારણે આ અમારા યુવાન ધારાસભ્યને ગેરકાયદેસર ધરપકડ કરી છે, એનો અમે વિરોધ કરીએ છીએ। આગામી સમયમાં આ લોકશાહીમાં વાણી સ્વતંત્ર છે, અને મેં એવું સાંભળ્યું છે કે કંઈક ટ્વિટર એમણે કરેલું એના અનુસંધાને શેખ આસામથી અહીંયા ગુજરાતની પોલીસને એને પકડવાની હિંમત ન હાલી તો આસામથી પોલીસને બોલે છે અને અમારા ધારાસભ્યોને ગેરકાયદેસર ધરપકડ કરી છે। આ ગેરકાયદેસર ધરપકડ કરી છે આ ધારાસભ્યની, ધારાસભ્યને પકડવા હોય તો ગવર્નરશ્રીની મંજૂરી લેવી પડે, એની મંજૂરી પણ લીધી નથી, અને ગેરકાયદેસર સરમુખત્યારશાહીના આ આ લોકશાહીમાં આ ન ચાલે, આ લોકશાહી બચાવવા માટેના અમારા આ પ્રયત્નો છે।